सूरत शहर में छेल्ला 3 महीना थी कोरोना संक्रमण ना कारणे मृत्यु आंक खूब ऊंचो गयो छे। कुदरती रीते मरण थता व्यक्तिओ अने कोरोना संक्रमण ना कारणे थता मोतनो आंकड़ो नोंधनीय रीते खूब ओछो छे। लोको कलाको सुधी मरणनो दाखलो कढावा माटे लाइनमां उभेला जोवा मळी रह्या छे। कोर्पोरेशनની અલગ અલગ ઝોનમાં મરણનો દાખલો કાઢવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે, જેના પગલે ઇન્જેક્શન, ઓક્સિજન, સારવાર અને અંતિમ સંસ્કાર માટે પણ લાઈનો જોવા મળી હતી। આજ સુધી મરણનો દાખલો કાઢવા માટે લાઈન લાગી હોય એવું ક્યારેય જોવા મળ્યું નથી, પરંતુ સુરત શહેરના અઠવા ઝોનમાં સવારથી જ લોકો મરણનો દાખલો કઢાવવા માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા। જે કોરોના સંક્રમણમાં શહેરમાં થયેલા મૃત્યુ આંકમાં વધારાનો પુરાવો સમાન છે। રાંદેર ઝોન, અઠવા ઝોન અને કતારગામ ઝોન વગેરે વિવિધ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મરણ દાખલા વગર ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોય છે, જેથી મૃતકના સ્વજનો મરણ દાખલો કઢાવવા માટે પડાપડી કરી રહ્યા છે। મહેશભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે સવારે 8:30 મરણ દાખલો કઢાવવા માટે કતારમાં ઉભા રહ્યા છે। આજ સુધી મરણ દાખલો કઢાવવા માટે આવી રીતે લાઈનમાં ઉભેલા અમે ક્યારેય કોઈને જોયા પણ નથી અને આવી કલ્પના પણ નહોતી કરી, પરંતુ આજે કોરોના સંક્રમણના કારણે અનેક લોકોએ અમારી જેમ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે। મૃત્યુ બાદ મરણ દાખલો ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોવાથી અમે મરણ દાખલો કઢાવવા માટે આવ્યા છીએ। 3 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ મરણ દાખલો મળી રહ્યો છે। પ્રજા જાણે કતારમાં ઊભા રહીને ત્રસ્ત થઈ ગઈ છે। ભગવાન જાણે આ કતારમાં ઊભા રહેવાની પરિસ્થિતિમાંથી સામાન્ય પ્રજાને ક્યારે છુટકારો મળશે। જે ઊભા છે અત્યારે અમે અઠવા ઝોનમાં લગભગ અડધો કલાક પહેલાં, એ પહેલાં ઊભા રહેલા હું 9:15 વરાછા ઝોનમાં, કારણ કે મારા મૃતક રહે છે સીમાડામાં। તો વર્ષોથી ચાલતો આવ્યો સુરત મહાનગરપાલિકાનો નિયમ છે કે મૃતક જે વિસ્તારમાં રહેતો હોય એ ઝોન ઓફિસમાંથી એને મરણ દાખલો મળે, એટલે અમે ત્યાં લાઈનમાં ઊભા રહ્યા। 10:30 વાગે અમને અંદર જવા દેવામાં આવ્યા, અંદર ગયા તો પછી અમને એવું જણાવવામાં આવ્યું અમારા ડોક્યુમેન્ટ જોઈને કે ભાઈ તમારે તો અઠવા ઝોનમાં જવાનું, એટલે અમે સવાલ કર્યો કેમ ભાઈ, તો એમનું કહેવું એવું છે કે ભાઈ સિવિલમાં મરણ થયેલું ને એટલે તમારે અઠવા ઝોનમાં જવાનું, ત્યાં ડોક્યુમેન્ટ આપવાના, ત્યાંથી SMS આવશે પછી તમને મરણ દાખલો મળશે। જે મરણ થયું છે અમારા મૃતકનું તો 17 તારીખે, તો અમે 10 દિવસ પછી આજે લેવા જઈએ છીએ। તો સુરત મહાનગરપાલિકાએ કે કલેક્ટર સાહેબે જો નવો નિયમ બહાર પાડ્યો હોય તો એની તમે છાપામાં જાહેર નહોતા આપો ને, પ્રેસ મીડિયામાં તમે કહો તો ખરા કે ભાઈ આ નિયમ આપવા મળશે। તો આજે અમે 2 કલાકથી વરાછા ઝોન પર હતા, હવે અઠવા ઝોન પર આવ્યા, તો હવે અહીંયા બીજો કલાક બગાડીશું, હવે અહીંયા અમને નવું શું જાણવા મળે એની અમે લાઈનમાં ઊભા છીએ। બસ રિક્વેસ્ટ છે કે આવું જો તમે ચેન્જ કર્યું હોય કે જૂના નિયમ છે નવો નિયમ આ છે તો એની પ્રજાને જાણતો કરો, કારણ કે માણસ આજે સિવિલમાં મરણ પામ્યો તો એને તમારે અઠવા ઝોનમાં આવવાનું, સ્મીમેમાં મરણ પામ્યો તો તમારે વરાછા ઝોનમાં જવાનું, અને જૂનો નિયમ એવો છે કે જે મરણનાર વ્યક્તિ જ્યાં રહેતો હોય એ ઝોનમાંથી એને સર્ટિફિકેટ મળે। તો નવું તમે બદલું તો લોકોને જાણતો કરો,